અદ્ભુત વર્શિપ માટે પ્રભુનો આભાર માનીએ. આવો આપણે આપણી જગ્યા પર આપણે ઉભા થઈ જઈશું, પ્રભુનું વચન આપણે વાંચીશું. તમારી હાજરીને માટે પ્રભુનો ધન્યવાદ કરું છું. અને આવો આપણે પહેલો કરંથીઓનો પત્ર એનો પહેલો અધ્યાય અને એની 18મી કલમ પહેલાં આપણે વાંચીશું. પહેલો કરંથીઓનો પત્ર એનો પહેલો અધ્યાય અને એની 18મી કલમ પહેલો કરંથીઓનો પત્ર બીજો અધ્યાય અને એની બીજી કલમ આપણે વાંચીશું. કમલેશભાઈ આપણે સંભળાવશે. કેમ કે ઈસુ ખ્રિસ્ત અને જે વધસ્તંભી જડાયેલો તે સિવાય હું તમારી પાસે સાથે રહીને બીજું કંઈ ન જાણું એવો મેં નિર્ણય કર્યો. ઓકે, રેજ પ્રમાણે પહેલો કરંથીઓનો પત્ર પહેલો અધ્યાય તેની 23મી કલમ શિલા આપણે વાંચી સંભળાવશે. પહેલો કરંથી પહેલો અધ્યાય 23મી કલમ. અમે તો વધસ્તંભે જોડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ, તમારા વચન અને તમારા વાયદાઓ અમારી સાથે રહ્યા છે. અમે પોઝિશનલ ટ્રુથ પ્રમાણે પ્રભુ એ બધું જ મેળવ્યું છે જે તમે કહ્યું છે. અમારી સુરક્ષા તમે બન્યા છો, અમારો આનંદ તમે બન્યા છો, અમારો વિજય તમે બન્યા છો. અમારી તમામ બાબતોમાં અમારી અગવાઈ ને અમારી દોરવણી તમે બન્યા છો. બુદ્ધિમત્તાથી તમે અમને ભરો છો, સલામત સુરક્ષિત તમે રાખો છો. બધી જ ભલાઈઓને માટે ધન્યવાદ. વચન આગળ અમે આવ્યા છો પ્રભુ, આજે અમે ગીતો દ્વારા આરાધના કરી શક્યા. પ્રભુ વચન સાંભળીને એનો આદર કરવા દ્વારા અમે તમારી આરાધના કરવા માંગીએ છીએ. અમને ભરો પ્રભુ આત્માના સામર્થ્યથી, વચન દ્વારા, કેમ કે વચનમાંથી આત્માનું સામર્થ્ય અમને મળે છે. અને મારા હૃદયને તમે તૈયાર કરો. અમે બધા જ તમારા હાથમાં સોંપાય છે. બોલનાર સાંભળનાર અમે બધા જ તમારા નિયંત્રણ હેઠળ, પવિત્ર આત્માના નિયંત્રણ હેઠળ સોંપાઈએ છીએ. અને પ્રભુ આ સમયને તમે બ્લેસ કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના માહિતા સાંભળવા માન્ય કરો. આમેન. આવો આપણી જગ્યા પર આપણે બેસી જઈશું. અને આજના સંદેશનો વિષય એ ક્રુસ છે. ક્રુસ યાદ રાખો, એ બાઇબલની અંદર જો ક્રુસને હટાવી લેવામાં આવે તો એ સાચી બાબત છે કે આ બાઇબલ એ માત્ર ઇતિહાસનું પુસ્તક રહી જાય. અને ક્રુસ એ ખ્રિસ્તી વિશ્વાસના કેન્દ્રમાં છે. ખ્રિસ્તી વિશ્વાસના કેન્દ્રમાં એ ક્રુસ છે, ક્રુસની વાત છે. આજે આપણે ઘણા બધા સંદેશાઓ સાંભળીએ છીએ અને એ સારું છે, આપણે ઉત્તેજન આપવાના માટે. પરંતુ જ્યારે ક્રુસની વાત કરીએ છીએ ત્યારે એ બહુ જ અલગ સંદેશ છે. પાઉલ કહે છે, મારા સંદેશની અંદર હંમેશા ક્રુસ રહ્યો છે, મેં માણસોને ખુશ કર્યા નથી. કેમ કે ક્રુસની વાત એ માણસોને માટે તારણનું કારણ બને છે. ક્રુસની વાતની અંદર ઘણી બધી બાબતો આપણે જોઈશું. અને પાઉલના સંદેશનો વિષય હંમેશા ક્રુસ રહેતો હતો. અને આજે ક્રુસ વિશે આપણે વાત કરવા માંગીએ છીએ. અને ક્રિશ્ચિયનિટીની અંદર ક્રુસને બહુ જ ઊંચો લઈ જવામાં આવે છે. કેમ કે એ ક્રુસ જેના પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ગયા હતા, એ સ્થાન જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ સ્થાન ગ્રહણ કર્યું તમારા અને મારા માટે, બીજો કરંથી 5:21 પ્રમાણે. પરંતુ એ જાણવું એ પણ જરૂરી છે કે ક્રુસનું આટલું મહત્વ હોવા છતાં ઇતિહાસમાં આ ક્રુસ એ શરમનું પ્રતીક હતું, એ પણ આપણે જાણવું જરૂરી છે. અને ક્રુસ એ એક અપરાધી માટેનું એ સ્થાન હતું કે જ્યારે એક વ્યક્તિને આજે આ દિવસોમાં ફાંસી આપણે જાણીએ છીએ દોરડાથી આપવામાં આવે છે. અલગ અલગ મૃત્યુદંડની સજાઓ ઇતિહાસમાં અલગ અલગ રીતે આપવામાં આવતી. ક્રુસ જ્યારે એક ગુનેગારની ગુનો સાબિત થાય છે ત્યારે એને સજા આપવા માટે ક્રુસનો ઉપયોગ કરવામાં આવે. અને બહુ
ધીમું મરણ હતું. ઘણા વ્યાસકો એવું કહે છે કે લગભગ એ મરણ છ દિવસ સુધી ચાલ્યું. ઓ ધીમું મરણ હતું. માણસ એટલો પીડાઈને મરી જતો કે તમે કલ્પના કરી શકો, કલ્પના ના કરી શકો. અને આ જે ક્રુશ છે એ એક રીતે ઇતિહાસની અંદર ગુનેગારને ફાંસીને ફાંસીના માછડે ચડાવવાનું સ્થાન હતું. અને માટે જ પાઉલ કહે છે, અહીં આપણે વાંચ્યું પહેલો કરંથી એનો પહેલો અધ્યાય ને 23મી કલમમાં, કે આ ક્રુશની જે વાત અમે જે પ્રગટ કરીએ છીએ એ તો યહૂદીઓને ઠોકરરૂપ છે અને ગ્રીકોને મૂર્તારૂપ છે. આ જાણવું બહુ જરૂરનું છે. અને આ જે ક્રુશ છે એ ક્રુશની વાત એ સમયમાં કોઈને સાંભળવી ગમતી નહીં, કેમ કે ક્રુશ એ શરમ અને લજ્જાનું ચિત્ર હતું. તેમ છતાં અદભુત બાબત છે કે એ જ ક્રુશ પર જ્યારે ખ્રિસ્ત ગયો ત્યારે એ સ્થાન જે લજ્જાનું જે સ્થાન હતું, શરમનું સ્થાન હતું, એ જ જીવનનો સ્રોત બની જાય છે. કેટલી અદભુત બાબત છે. જ્યારે ખ્રિસ્ત એ ક્રુશ પર ગયો એ પહેલા ક્રુશનું કોઈ મહત્વ નહોતું. ક્રુશ કોઈ આદર આપનારી બાબત નથી. પણ જ્યારે ખ્રિસ્ત તારના પ્રભુ સુ ખ્રિસ્ત ધરતી પર આવ્યો ને એ જ્યારે ક્રુશ પર જાય છે આપણ પાપીઓને માટે, ત્યાર પછી આપણે જાણીએ છીએ એ જીવનનું સ્રોત બની જાય છે. અને બહુ અદભુત છે. એના વિશે હું વિચાર કરતો હતો કે માણસ જાતના માટે એ ક્રુશ એ આશીષનું સ્થાન બની જાય છે. અને તમે કદાચ જાણતા હો તો સુવાર્તાના સંદેશ, મુખ્ય સંદેશનો જે વિષય છે એ ક્રુશથી શરૂઆત થાય છે. આપણી સુવાર્તામાં જો ક્રુશ આવતો નથી, આપણા સંદેશમાં જો ક્રુશ આવતો નથી તો એ પૂરેપૂરી સુવાર્તા નથી, અધૂરી સુવાર્તા છે. અને આ જાણવું બહુ જરૂરનું છે. અને આજે આપણે એ ક્રુશ વિશે આપણે વાત કરવા માંગીએ છીએ. આપણે જાણવું એ જરૂરનું છે કે શા માટે ઈસુ ખ્રિસ્ત ક્રુશ પર ગયા. અને બાઇબલ કહે છે કે પૃથ્વીનો જે પહેલો માણસ હતો આદમ, તેણે જ્યારે એદાન વાટિકામાં પાપ કર્યું ત્યારે ઈશ્વર ન્યાયી હોવાના લીધે, ન્યાયી ન્યાયાધીશ હોવાના લીધે એનો દંડ અને એની સજા નિશ્ચિત હતી. અને એ સજા અને એ દંડ એક રીતે તમે જોવા જાઓ તો એ નર્ક હતો. હવે નર્કથી બચાવવાને માટે બાઇબલ કહે છે કે ઈશ્વરે યોજના, એકચ્યુઅલી એ યોજના તો બાઇબલ કહે છે પ્રગટીકરણ 13:8 એ અનંતમાં બનાવવામાં આવી હતી. અને ઈશ્વરે એ યોજના બનાવી કે માણસ જાત એ નર્કમાં ન જાય, પરંતુ તેના સ્થાને એ તેના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ જગ્યાએ મોકલે. બિકોઝ વાય, એ જોવા જઈએ તો એ શા માટે એવું બન્યું, કેમ કે બાઇબલનો ઈશ્વર એ બહુ દયાથી ભરેલો ઈશ્વર છે, એ કૃપાથી ભરેલો ઈશ્વર છે, પ્રેમથી ભરેલો ઈશ્વર છે. માણસ જાત પરના તેના પ્રેમના કારણે તેણે તેના દીકરા ઈસુ ખ્રિસ્તને ધરતી એ ક્રુશ પર મોકલી દીધો. અને જો તમે જોવા જાઓ તો એક ચિત્ર ઉત્પત્તિના 22મા અધ્યાયમાં તમને જોવા મળે છે કે ઇબ્રાહીમને કહેવામાં આવે છે કે તું તારા દીકરાનું મૂલ્ય જગ્યા જે બતાવું ત્યાં જઈને શું કર, એનું બલિદાન, એનું અર્પણ કર. અને આપણે જાણીએ છીએ કે ઇબ્રાહીમને ઇબ્રાહીમ એ પ્રમાણે જાય છે અને વેદી બનાવવામાં આવે છે, એ સાલને મૂકવામાં આવે છે. અને જેવો છરો ઉપાડે છે કે અવાજ આવે છે કે ઇબ્રાહીમ ઇબ્રાહીમ, અને પછી એના માટે ગીત તૈયાર કરવામાં આવે છે. હું તમને જે કહેવા માંગુ છું કે ઇબ્રાહીમને તો એનો દીકરો એને નહીં આપવા દીધો, પણ બાઇબલ છે કે ઈશ્વરે એનો પોતાનો એકનો એક દીકરો ક્રુશ પર તમારા અને મારા માટે આપી દીધો. ને એ બહુ અદભુત છે. અને બાઇબલની અંદર આપણે જોઈએ છીએ તો ક્રુશ એ તમારે મારું એ સ્થાન હતું. બીજો ગ્રંથ 5:21 જો આપણે વાંચીએ તો ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે. આવો આપણે એ વચન તરફ જઈએ. બીજો ગ્રંથ 5:21 ને લખવામાં આવ્યું છે કે આપણે તેનામાં દેવના ન્યાયપણારૂપ થઈએ, માટે જેણે પાપ જાણ્યું ન હતું તેણે આપણે વાસ્તે પાપરૂપ કર્યો. એટલે કે એ ક્રુશ પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા ને મારા સ્થાને ગયો છે. આ બાઇબલનો સંદેશ છે,
આપણે શા માટે ન્યાયી છે, આપણે શા માટે નિર્દોષ છે, આપણે શા માટે પવિત્ર ઠરીએ છે, કેમ કે આપણો પાપનો દેવ એ ક્રૂસ પર લઈ લેવામાં આવ્યો છે. અને એ બહુ અદ્ભુત છે, ને હું એના વિશે વિચાર કરતો હતો કે ક્રૂસ પર પાપનો ન્યાય હંમેશને માટે કરી દેવામાં આવ્યો છે. એક રીતે તમે જુઓ તો અભ્યાસકો એવું કહે છે કે ક્રૂસ ઉપર માણસના પાપ લઈ લેવામાં આવ્યા ત્યારે એ પાપને સ્પેસ અને ટાઈમમાંથી એને કાઢી નાખવામાં આવ્યું. એ સ્થાન અને સમયમાં હવે પાપ રહ્યું નથી. લાઈક હવે પાપ એ થયું જ નહોતું, એવી રીતે પિતા પરમેશ્વર આ ધરતી પર જ્યારે એના દીકરા ઈસુ ખ્રિસ્ત દ્વારા જુએ છે ત્યારે લાઈક પાપ થયું જ નહોતું. અને આ બહુ અદ્ભુત બાબત છે, કેમ કે એકવાર દેવ ચુપતે કરી દેવામાં આવે છે પછી વ્યક્તિને દેવેદાર કહેવામાં આવતો નથી. અને માનસ જાતનું દેવ આપણું દેવ ક્રૂસ પર ભરાઈ ચૂક્યું છે. અને આ સાંભળવું ને જાણવું બહુ જરૂરી છે. એટલે કે ક્રૂસ પર પાપનો ન્યાય કરવામાં આવ્યો, અને ક્રૂસ પર પાપના ન્યાયનો શું કરે છે, અંત આવી ગયો છે. અને એટલે જ હવે આ સમયની અંદર આપણે જે પ્રચાર કરીએ છીએ, પ્રચાર ક્રૂસનો પ્રચાર કરીએ છીએ, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછો આવશે અને બાઇબલ કહે છે કે શ્વેત સિંહાસન છે, માણસ જાતનો ન્યાય થશે, માણસ જાત એને સ્વીકારે કે માણસ જાત એને ના સ્વીકારે. પણ એ સનાતન સત્ય છે કે માણસ જાતનો ન્યાય થશે. હિબ્રુના પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે માણસનો એકવાર મરણ થાય અને પછી એનો ન્યાય થાય એ નિર્માણ થઈ ચૂકેલું છે. હવે બે બાબતો છે, માણસ જાત કાં તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પોતાના વ્યક્તિગત તારણહાર તરીકે સ્વીકાર કરે, કાં તો એ અસ્વીકાર કરીને નર્કની જે વેદના છે, નર્કની જે સજા છે, અનંતના માટે એ વોરી લે. બીજો કોઈ ઓપ્શન છે નથી. અને એના માટે ચર્ચ એ ક્રૂસનો પ્રચાર કરે છે. ઘણી બધી બાબતો છે. આપણે પાઉલ કહે છે કે જ્યારે કરિન્થીઓને પણ લખે છે ત્યારે કહે છે બીજા અધ્યાયની અંદર તમે જુઓ પહેલો કરિન્થી 2 કે જ્યારે હું તમારી પાસે આવ્યો ત્યારે હું ઉત્તમ વકૃત્વ કે જ્ઞાન બતાવીને આવ્યો નહોતો, બહુ શબ્દ ભંડોળ સાથે હું તમારે આવ્યો તમારી પાસે આવ્યો નહોતો, કે બહુ નોલેજ સાથે તર્ક વિતર્ક અને બહુ નોલેજ સાથે હું આવ્યો નથી, પણ સીધે સીધો મેં કહ્યું કે આપણે પાપી છીએ અને આપણા પાપોના માટે એને પોતાને પાપરૂપ કર્યો છે. અને પાપની સજા બાઇબલ કહે છે પેલો બંધી 6:23 પાપનો મુસારો મરણ છે, અને મરણ તેને લઈ લીધું છે અને આપણને નવું જીવન આપવાના માટે પુનરુત્થાન પામ્યો છે. અને પાઉલ બહુ અદ્ભુત બાબત કહે છે એના વિશે. અને પાઉલ કહે છે કે ક્રૂસની વાતમાં સામર્થ્ય છે. એક રીતે કહી શકાય કે ક્રૂસની વાતની અંદર એક વજન છે કે તેમાંથી તમને કંઈક મળે છે. અને ક્રૂસની વાત શું કરે છે, માણસોના જીવનોને હલકા બનાવે છે. કે જ્યારે માણસ ક્રૂસ પાસે આવે છે ત્યારે એ મહેસૂસ કરે છે કે હવે તેનો બોજો નીકળી ગયો છે. અને એ શા માટે બન્યું, પિતાના પ્રેમના લીધે. બહુ અદ્ભુત છે. એક રીતે જોઈએ તો મેં તમને વાત કરી એ પ્રમાણે કે ક્રૂસ પાપના ન્યાયનો અંત લાવે છે. પાપનો ન્યાય થઈ ચૂક્યો છે. હિબ્રુનો લેખક કહે છે કે પાપને એને સજા આપી ક્રૂસ ઉપર. અને હવે પાપ એ મેં તમને કહ્યું એ પ્રમાણે કે સ્પેસ અને ટાઈમમાંથી એને કાઢી લેવામાં આવ્યું છે. પોટેશનલ ટ્રુથની અંદર આપણે જ્યારે અભ્યાસ કરીએ છીએ, પાછલા દિવસોમાં આપણા બાઇબલ ડોક્ટ્રિન પર આપણે ફિનિશ વર્ક પર આપણે વાત કરી રહ્યા હતા કે પ્રભુએ કહ્યું કે સંપૂર્ણ થયું ક્રૂસ પર, ઇટ ઇઝ ફિનિશ. ત્યારે એણે કહ્યું કે હવે પાપને બિલકુલ કાઢી લેવામાં આવ્યું છે, હવે પાપ રહ્યું જ નથી. વિશ્વાસી બાઇબલ કહે છે બીજો કરીને 5:17 કે યુ આર એ ન્યુ ક્રિએશન, હવે તમે નવી ઉત્પત્તિ છો. અને એફેસી ના પુસ્તક ની અંદર 90 લખ્યું છે યુ આર ઇન ક્રાઇસ્ટ, તમે ઈસુ ખ્રિસ્તમાં છો. આપણી હવે કોઈ પોતાની વ્યક્તિગત ઓળખાણ રહી નથી. હું ઘણી વાર એવો દાખલો આપું છું કે જ્યારે મકાન બંધાતું હોય ત્યારે ઈંટો તમને જોવા મળશે અને ઈંટો છૂટી છવાઈ તમને જોવા મળશે. અને તમે જ્યારે એક ઈંટ પકડો છો
ત્યારે એક વ્યક્તિગત ઓળખ છે વ્યક્તિગત રીતે એ એક વ્યક્તિગત ઈટ છે પણ જ્યારે એ ઈટ બિલ્ડિંગ ની અંદર ચલાઈ જાય છે ત્યારે એની કોઈ વ્યક્તિગત ઓળખ રહેતી આ બિલ્ડિંગ ની અંદર ઘણી બધી ઈટો છે એમાં એક ઈટ એવી છે કે જેની ઓળખ બિલ્ડિંગ તરીકે થાય છે એવી રીતે બિલીવર્સ આ વિશ્વાસ તરીકે આપણી હવે તમારી કે મારી કોઈ વ્યક્તિગત ઓળખ નથી આપણી ઓળખ સ્વર કેવી રીતે કરે છે આપણે ઈસુ ખ્રિસ્તમાં છે અને માટે તો આપણે પરમ પવિત્ર સ્થાનમાં આપણે પ્રવેશ મળે છે પોઝિશન ટ્રુથ પ્રમાણે ક્રોસ ઉપર આપણા પાસ્ટ પ્રેઝન્ટ અને ફ્યુચરના બધા જ પાપો એક જ સાથે ચાલે જાય છે અમે આપણે વાત કરી હતી અને એ બહુ અદ્ભુત સ્ટેટમેન્ટ હતું પણ બાઇબલ સ્ટડીની અંદર અમે જ્યારે વાત કરી રહ્યા હતા કે આપણે પાપી નથી પણ આપણામાં પાપ છે ટ્રુથ એ છે સત્ય એ છે કે આપણે પાપી નથી પ્રભુ આપણે પાપી તરીકે નથી જોતો પણ આપણી અંદર પાપ છે એ વાસ્તવિક છે અને માટે તો આપણે ચર્ચમાં આવ્યા છીએ માટે તો આપણે બાઇબલ વાંચીએ છીએ માટે તો પવિત્ર આત્મા દેવનો અવાજ સાંભળીએ છીએ અને એ અનુગ્રહનો અવાજ શું કરે છે કે તું આ નથી એટલે આપણે જાણીએ છીએ ઘણીવાર એક શું કહેવાય એક રાજ દરબારમાં રહેનારું બાળક કે રાજકુમાર એ ગલીના છોકરા જોડે રમે છે અને ગલીના છોકરાઓની જે ઓળખાણ છે એવી ઓળખાણ પોતાની કરાવે છે ત્યારે એને એના રાજ દરબારમાંથી પ્રધાન આવીને કહે છે કે એ ગલીના છોકરાઓ સાથે તારી ઓળખાણ નથી તું રાજકુમાર છે ભલે તું એ ગલીના છોકરાઓ જોડે રમી રહ્યો છું પણ તારી ઓળખાણ નથી તું આવો તું રાજ દરબારમાં માણસ છે રાજકુમાર છે અને પીટરના પત્રમાં લખવામાં આવ્યું છે કે તમે રાજમાન્ય યાજક વર્ગ છો તમે પવિત્ર પ્રજા છો અંધકારમાંથી તમને જુવાળામાં આવવાનું તમને આમંત્રણ આપવામાં આવ્યું છે આપણને વ્યક્તિગત રીતે આમંત્રણ લખ્યું છે ક્રાઇસ્ટે ઈસુ ખ્રિસ્તે અને બાઇબલમાં લખવામાં આવ્યું છે આપણને તીડવામાં આવ્યા છે લગ્નમાં આપણે જાણીએ છીએ કે જો તમે જાઓ છો ત્યારે બહુ કુટુંબ સાથે હર્ષથી હોંશથી મંગી જાઓ છો તમે ભીતા નથી કેમ તમને આમંત્રણ આપવામાં આવ્યું છે જો કદાચ આપણને આમંત્રણ આપવામાં નથી આવ્યું ને કદાચ ભૂલી ચૂકે આપણે જતા રહીએ તો થોડું શરમાઈએ જમવાની ડીશ લેતા શરમાઈએ કોઈ જોઈ જશે તો મને તો બોલાયો નથી બની શકે છે શરમાઈએ પણ અહીંયા કોઈ શરમાવાનું કારણ નથી કેમ કે બાઇબલ કહે છે તમને નામ લઈને બોલાવવામાં આવ્યા છે અને એ બહુ અદ્ભુત છે ને બાઇબલ ક્રુસ એ આપણા શું કહે છે આપણા લાઈફને બહુ રસાળ બનાવી દે છે અને માટે જ આપણે ચર્ચમાં આવીએ છીએ અને પાઉલ કહે છે રોમનોને માટે અહીંયા વાંચ્યું પ્રમાણે રોમનોને મૂર્તારૂપ છે ઠોકરરૂપ છે રોમનોને એમને પણ મૂર્તારૂપ લાગે છે યહૂદીઓને ઠોકરરૂપ લાગે છે કેમ કે યહૂદીઓ ઈચ્છતા હતા કે જ્યારે આવનાર મસીહ આવશે એ તો અમને રોમનના શું કહેવાય છે શાસનમાંથી છોડાવશે એવો મસીહ આવશે કે જે રાજ કરશે અને એની સાથે લડાઈ ફિઝિકલી એ લોકો લડાઈ કરશે અને એ શું કરે મસીહા અમને એ ગુલામીમાંથી છોડાવશે અર્થલી રાજ્ય સ્થાપશે પણ આ મસીહા એવો નહોતો આ મસીહા આવ્યો અને એ ક્રુસ પર ચાલ્યો ગયો જ્યાં નિર્ભરતા છે જ્યાં કમજોરી છે જ્યાં આપણે જાણીએ છીએ જ્યાં ઠઠ્ઠા છે જ્યાં મસ્કરીઓ છે અને માટે અમને શું લાગે કે આવું બની શકે જ્યાં ગુનેગારને જ્યાં તો શું કહેવાય છે લટકાવવામાં જ્યાં આવ્યો છે જેને જે સાપિત જગ્યા છે જ્યાં એની ઠંડા મસ્કરી એ તારણ કરી શકે અને માટે એમનું મૂર્તારૂપ લાગે છે અને માટે જ આપણે જાણીએ છીએ કે યહૂદીઓએ વિશ્વાસ ન કર્યો અને 7 વર્ષ તો ક્લેશકાળ એ યાકૂબના સંકટનો વખત તેઓના માટે રાખી મૂકવામાં આવ્યો છે પણ બાઇબલ કહે છે જે વિશ્વાસ કરે છે અહીંયા પાઉલ અદ્ભુત બાબત કહે છે કે નાશ પામનારાઓને માટે બધા સ્તરની વાત મૂર્ત જેવી લાગે છે પણ તારણ પામનારાઓને દેવનું સામર્થ્ય છે બહુ અદ્ભુત છે અને યાદ રાખો કે આપણે ક્રુસનો પ્રચાર કરીએ છીએ બહુ હિયાવ સાથે આપણે ક્રુસનો પ્રચાર કરીએ છીએ બહુ ભરોસા સાથે આપણો ક્રુસનો પ્રચાર કરીએ છીએ બહુ આનંદ સાથે કેમ કે આપણે જે આપણે બાઇબલ કહે છે ઈસુ ખ્રિસ્તે સમૃદ્ધિ સ્ત્રીને કહ્યું કે તમે જેને ભજો છો તેને તમે જાણતા નથી અમે જેને ભજીએ છીએ અમે એને જાણીએ છીએ આપણે શું પ્રીચ કરીએ છીએ આપણને ખબર છે અને દુનિયામાં આપણે જોઈએ છીએ કે ઘણા બધા લોકો એટલે કે અડળક લોકો
ક્રોસ વિના તારણ પામવાની નકામી કોશિશો કરી રહ્યા છે. એટલે સૌથી મોટી જવાબદારી જો હોય આપણી તો એ ક્રોસની વાત લોકોના જીવનમાં લઈ જવી. એ સારી બાબત છે કે આ ધરતી પર આપણે રહીએ, સારું કમાઈએ, સારો વ્યવસાય કરીએ, સારા ઘરો રાખીએ અને સારા સુખી સંબંધ સાધનો હોય એ ખોટું નથી, પણ કેન્દ્રમાં ક્રોસની વાત બહુ જરૂરી છે. જો એ ક્રોસની વાત વિના આ બધા જ આપણે શું કહેવાય છે બધા જ માનવની પાછળ આપણે લાગેલા છે તો આપણે બહુ બધું હોઈ રહ્યા છે. એ જાણવું બહુ જરૂરી છે, મંડળી તરીકે એ જાણવું બહુ જરૂરી છે. અને શેતાનની એ ચાલ છે કે ક્રૂસ છોડીને લોકો સારી સારી વાતો કરે. યુટ્યુબ પર તમે જુઓ બહુ બધા લોકો ઘણા લોકો એવી વાતો કરે છે કે એ વાતોથી તમે શું થતો એકદમ આકર્ષિત થઈ જશો કે વાતમાં કોઈ મજા છે. આપણે જાણીએ છીએ, આપણે ઘણી વાર એ બાબતો જોઈએ પણ છે, પણ એમાં ક્રૂસ નથી. ક્રિશ્ચિયાનિટીની અંદર ક્રૂસ છે અને ક્રૂસ એ બતાવે છે, ક્રૂસ એ બતાવે છે કે તમારા ને મારા માટે એ પાપના ન્યાયનું કાર્ય હંમેશા માટે થઈ ચૂક્યું છે. અને યાદ રાખો, ક્રૂસના કાર્ય વિના અને ક્રૂસના કાર્ય પરના વિશ્વાસ વિના તારણ શક્ય નથી. માણસ જાતના માટે એક જ રસ્તો છે અને એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ક્રૂસ. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તના ક્રૂસ પર વ્યક્તિગત રીતે વિશ્વાસ નથી કર્યો કે મારા પાપોના લીધે, ઘણી વાર ઘણા લોકો દયા કરે છે ઈસુ ખ્રિસ્તને ક્રૂસ પર લટકાવી દેવામાં આવ્યો. દયા આપણે આપણા ઉપર કરવાની જરૂર છે. આપણા માટે એ ક્રૂસ પર ગયો છે, એને કોઈ ગુનો કર્યો નહોતો અને આ જાણવું બહુ જરૂરી છે. અને માટે આપણે ક્રૂસનો પ્રચાર કરીએ છીએ. અને પાઉલ જ્યારે ક્રૂસનો પ્રચાર કરે છે, જ્યારે પાઉલ પોતાનું શું કે પ્રચાર કરે છે ત્યારે ક્રૂસ પર બહુ ભાર આપે છે. અને એ આપણે વાંચ્યું પહેલો કરંથી 1:18 પણ એને કહ્યું કે અમે તારણ પામનારાઓને દેવનું ક્રૂસ એ દેવનું સામર્થ્ય છે. અને બીજો પહેલો કરંથી 2:2 કહે છે કે અમે વધસ્તંભે જડાવેલા ઈસુને પ્રગટ કરીએ છીએ. પહેલો કરંથી 1:23 લખ્યું છે કે અમે તો વધસ્તંભે એટલે કે જડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. અમારા સંદેશનો વિષય આ છે અને આપણા સંદેશનો વિષય આ હોય એ બહુ જરૂરનું છે. અને પાઉલ જ્યારે પ્રીચ કરે છે ત્યારે એ ક્રૂસ પર ભાર મૂકે છે. અને માટે આપણે જ્યારે પ્રીચ કરીએ ત્યારે ક્રૂસ પર ભાર મૂકીએ છીએ. અને મંડળીને પણ ક્રૂસ પર જ્યારે પ્રચાર કરે ત્યારે ક્રૂસ પર ભાર મૂકવો બહુ જરૂરનો છે. જો મંડળીઓમાં ક્રૂસનો સંદેશ નથી તો એ મંડળીઓએ પાછા ફરીને આવવું પડશે. કેમ કે કોઈ ઘર એવું નથી કે જેનો પાયો શું કહેવાય પાયો ના હોય. એને મજબૂત જે પણ બિલ્ડિંગ છે એનો પાયો મજબૂત હોય એ બહુ જરૂરી છે. અને યાદ રાખો કે ક્રૂસ એ સ્વર્ગીય પિતાની યોજના હતી. ક્રૂસ એ ઓટોમેટિક આવી ગયેલું શું કહેવાય ફાંસીનો માછડો ઓટોમેટિક નહોતો આવી ગયો. કેમ કે પિતાએ અનંતમાં યોજના કરી હતી કે ક્રૂસ રૂપી યજ્ઞવેદી પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાનો પ્રાણ આપશે. અને ક્રૂસ ઈસુ ખ્રિસ્તના માટે એ મિશન હતું. આ ધરતી પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યો અને સુવાર્તામાં બહુ બધા ઉપદેશો કર્યા અને બહુ બધા લોકોને સાજા કર્યા અને ઘણા બધા આશ્ચર્યકારક કર્મો કર્યા અને બહુ બધું કર્યું. પણ યાદ રાખો એ માટે તે આગળ હતો, એ આગળ હતો ક્રૂસ પર જવાનું માટે. અને એના વિશે હું વિચાર કરી રહ્યો હતો કે તેના જીવનમાંથી ક્રૂસ નીકળી જાય માટે તેને પ્રલોભનોનો સામનો કરવો પડ્યો. જો તમને સમય મળે તો ઘરે જઈને માથી લખેલી સુવાના 4 અધ્યાય મે બી લુકની લખેલી સુવાના 4 અધ્યાય એના પરીક્ષણને તો તમે અભ્યાસ કરજો. ક્રૂસ વિના એને બધું જ મળી જાય શેતાનનું પણ એ પરીક્ષણ હતું. અને આપણે એ પણ જાણીએ છીએ ત્યારે જેણે કહ્યું કે મારે યરુશાલેમ જવાનું છે ને યાજકો અને ફરોશીઓની હાથે મને પકડવામાં આવશે અને ક્રૂસ પર ચડાવી દેવામાં આવશે, ત્યારે પીટરે શું કર્યું? પ્રભુ એવું ના થાય તારાથી. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાંથી ક્રૂસ નીકળે એવા પ્રલોભનોનો એને સામનો કરવો પડ્યો હતો. આપણે પણ યાદ રાખો આપણી પાસે એવા પ્રલોભનો રહેશે કે જ્યાં ગ્રેસના સંદેશાની જરૂર નથી. ઘણા લોકો કહે કે ગ્રેસ શું છે, ગ્રેસ એ લોકો બહુ તુચ્છ ગણે છે, ગ્રેસ એ પાપ કરવાનું સાધન છે, ગ્રેસ એ તો દેવનો સ્વભાવ છે, દયા એ તો દેવનો સ્વભાવ છે. અને ગ્રેસ વિહે આપણે ગ્રેસ વિના આપણે કશું જ નથી, કૃપા વિના આપણે કશું જ નથી. કેમ કે આપણી ઓળખ એ દેવની કૃપામાં છે. ઘણા લોકો
કૃપાની વાત કરીએ છીએ એટલે પોતાને બહુ તુચ્છ ગણે, એ તુચ્છ ગણે છે, ગ્રેસનો સંદેશને તુચ્છ ગણે છે. એટલે લાઈક એ ફરોસીના શાસ્ત્રને જેમ જેમ પ્રયત્ન કૃત્ય 15માં અધ્યાયમાં ઘણા લોકો આવીને અંત્યોકમાં ગલાત્યામાં એ શીખ્યું ને અંત્યોકથી એમને આવવું પડ્યું પાવલ અને બાર્નાબાસ એને કહ્યું કે જો તમે આપણે મૂસાના નિયમ શાસ્ત્ર પ્રમાણે સુન્નત કરતા નથી તો આપણે તારણ પામી શકતા નથી. બિલકુલ રોંગ છે. અને આજે ઘણા બધા શિક્ષણો એવા છે કે જેમાં ક્રુસ નથી અને બીજી બધી વિધિ અને વિધાંતોનો એ લોકો સમાવેશ કરી દીધો છે. પણ યાદ રાખો, સ્વર્ગને ગમતું નથી. સ્વર્ગને ઈસુ ખ્રિસ્તના ક્રુસમાં બહુ ઇન્ટરેસ્ટ છે. કેમ કે બાઇબલ કહે છે, પૌલ કહે છે કે ક્રુસ એ તારણ પામનારા માટે દેવનું સામર્થ્ય છે. અને માટે આપણે ક્રુસનો પ્રચાર કરીએ છીએ. આપણે લોકોને ખુશ કરતા નથી ને લોકો આપણા વિશે ગમે તે કે પાઉલ વિશે પણ ગમે તે બાબતો એને બોલ્યા. ઘણા લોકોએ પાઉલને કહ્યું કે તું પ્રેરિત નથી. ઓકે, કોઈ ફેર પડતો નથી. દમસ્કસના રસ્તા પર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેરિત થવાના માટે બોલાવ્યો. લોકો શું કહે છે આપણે એને માયના રાખતો નથી. સ્વર્ગ શું કહે છે એને આપણે સાંભળીએ છીએ અને બહુ જાણવું જરૂરી છે. ઓકે, અને તેના જીવનમાંથી ક્રુસ નીકળી જાય માટે તેને પ્રલોભનનો સામનો કરવો પડ્યો. પણ યાદ રાખો કે ઈસુ ખ્રિસ્ત ક્રુસ વિશે જાગૃત હતો. તમારા અને મારા જીવનમાં ક્રુસનો સંદેશ હોવો બહુ જરૂરનો છે. તમારા અને મારા જીવનમાં ગ્રેસનો સંદેશ હોવો બહુ જરૂરનો છે. આપણે પાછલા દિવસમાં એ પણ ડોક્ટ્રિન શીખ્યા હતા, બાય ગ્રેસ થ્રુ ફેથ, કૃપાથી વિશ્વાસ દ્વારા. અને આ સંદેશાઓ ચર્ચને જરૂર છે. બીજી બધી બાબતો ઈશ્વર આપશે આપણને. બાઇબલ કહે છે, તમે વાંચો, ગીસાસ 84:11 લખવામાં આવ્યું છે કે ન્યાય જીવન જ્ઞાને માટે કોઈ પણ સારવારનું એ રોકી નહીં રાખે. માર્કી 6:30 લખવામાં આવ્યું છે, પહેલા એના રાજ્યને એના ન્યાયપણાને શોધો, બધી જ બાબતો તમને આપવામાં આવશે. ફિલિપી 4:19 લખવામાં આવ્યું છે કે મારો દેવ એની મહિમાની સંપત્તિ પ્રમાણે ખ્રિસ્ત ઈસુમાં તમારી સર્વ અરજો બજો પૂરી કરશે. માર્કી 6 લખવામાં આવ્યું છે કે તમારો સ્વર્ગીય બાપ જાણે છે તમારી શું જરૂરિયાત છે. અમે ગઈકાલ આવી રહ્યા હતા ત્યારે વાત કરી રહ્યા હતા કે કદાચ આપણે ઈચ્છીએ છીએ બધું ના મળે, પણ આપણું જે જરૂરનું છે બધું આપવાને માટે એ બંધાયેલો છે. આપણે આપણા બાળકોને જન્મ આપ્યો છે, આપણે ભૂખ્યા રહીને પણ એમને ખવડાવવાનું આપણે જાણીએ છીએ. જોકે આપણે ભૂખ્યા રહેતા નથી, પણ હું તમને એ કહું છું કે મા બાપનો પ્રેમ કેવો છે એ મા બાપ કરતા વધારે છે. આપણે ઘણી વાર શેતાનના અવાજો પર વિશ્વાસ બહુ જલ્દી કરી લઈએ છીએ, પણ દેવના પ્રોમિસિસ પર આપણે વિશ્વાસ કરતા નથી. અને ત્યાં શું થાય છે, અવિશ્વાસને સ્થાન મળે છે, શંકાને સ્થાન મળે છે, અને ત્યાં ઈશ્વર નિરાશ થાય છે અને આપણે સંકટમાં આવી જઈએ છીએ. પણ આ જાણવું બહુ જરૂરી છે. ઓકે, એટલે કે આપણે જાગૃત રહેવાની જરૂર છે. ક્રુસના સંદેશમાં જાગૃત રહેવાની જરૂર છે. આપણે લોકોને સારું લગાડવા માટે સેવા કરતા નથી. આપણે લોકોને સારું લગાડવા માટે આપણે મીઠી મીઠી વાતો કરીને લોકોને ભોળવતા નથી. બાઇબલ કહે છે, એને આપણે રાજ ત્યાં લખવામાં આવ્યું છે કે આપણે કોણ છે, આપણે એલચી છીએ. ત્યાં તમે વાંચો તો બીજો કરંથીના 5 અધ્યાય અને ત્યાં બહુ અદભુત બાબત લખવામાં આવી છે. જો તમે વાંચો તો 20 કલમ બીજો કરંથી 5:20, એ માટે અમે ખ્રિસ્તના એલચી છીએ, રાજદૂત છીએ. આપણે બહુ પ્રેશિયસ છીએ, બહુ મૂલ્યવાન છીએ દેવની દ્રષ્ટિમાં, અને જાણવું બહુ જરૂરનું છે. અને મેં તમને કહ્યું એ પ્રમાણે કે ક્રુસ એ ખ્રિસ્તનું મિશન હતું. યાદ રાખો, ખ્રિસ્તે એનું મિશન પૂરું કર્યું છે. હવે દેવ બાપ પણ ઈચ્છે છે, ખ્રિસ્ત પણ ઈચ્છે છે કે તમારું મિશન એ ક્રુસનો સંદેશ હોવો જોઈએ. અને એ બહુ જરૂરનું છે, બહુ જરૂરનું છે. અને યાદ રાખો, એ બધા સારા સમયોમાં પણ એવું કે છે અભ્યાસકો કે જ્યારે કાર્પેન્ટર હતો ત્યારે એ કામ કરતો હતો લાકડા ઉપર, ત્યારે એ વિચાર કરતો હતો કે આના માટે હું આવ્યો છું. એટલે એક રીતે કહેવાનો મતલબ એ છે કે એ ક્રુસિત થવાના માટે હંમેશા તૈયાર. બીજો ગલતી જેને વિશ્વાસ રાખવામાં આવ્યું છે કે તમે ઈસુ ખ્રિસ્તની સાથે બધા સ્તંભે જણાઈ ચૂક્યા છો. અને આપણે આપણા સ્થાનને પણ યાદ રાખવાની જરૂર છે કે હવે આપણી પોતાની ઈચ્છાઓ પણ રહી નથી, આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે બધા સ્તંભ જણાઈ ચૂક્યા છે. અને તેણે હંમેશા
યરુશલેમ તરફ પોતાનો મોહ રાખ્યો. તમે વાંચો બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે એને પોતાનો મોહ યરુશલેમ તરફ રાખ્યો, એટલે કે એનું મિશન હતું ક્રૂસ પર મરવાનું હતું, અને તેનાથી તે પાછો હટ્યો નહીં. ઘણા બધા લોકો એવું કહે છે કે એ વાણીમાં જઈને સંતાઈ ગયો. ના, એ સંતાઈ નથી ગયો, એ બાપની સાથે ફેલોશિપના માટે ગયો હતો. ઘણા જૂઠા શિક્ષણો પણ આપણે જાણીએ છીએ, પણ અને આપણે જે જેના વિશે વાત કરી કે એને પણ ઘણા બધા પ્રલોભનોનો સામનો કરવો પડ્યો. આપણે પણ બહુ બધા પ્રલોભનો આવે છે કે કૃષ્ણનો પ્રચાર ના કરો, ગ્રેસનો પ્રચાર ના કરો, બીજો પ્રચાર કરો કે લોકોના હૃદયો વજન જજ માવડા વ્યક્તિ હલકા થવા જોઈએ. તમે ને હું આપણે હલકા થયા છે. મેં પાછલા દિવસમાં પ્રીચ કર્યું હતું યોહાન 8 મુજબ, ત્યારે વાત કરી હતી કે જ્યારે ઈસુ ખ્રિસ્તે કહ્યું હશે કે તમારા મારો કોઈ પણ પાપી નથી, જેને પાપ ના કર્યું હોય એને પહેલો પથ્થર મારો, ત્યારે એ બિચારી સ્ત્રીના હૃદયમાં કેટલો આનંદ હશે કે આજે તો હું બચી ગઈ. કોર્ટ કચેરી પર તમે જાઓ અને ત્યાં તમે જુઓ કે જ્યારે ગુનેગાર જેને ખૂન કર્યું છે, જેને મર્ડર કર્યું છે, અને ખરેખર એનો વકીલ પ્રોપર લડી રહ્યો છે, ત્યારે એને ખ્યાલ કે હું બચી રહ્યો છું. અને આપણે એ તો ખાલી ધરતાનો બચાવ છે, આપણે અનંતના નર્કને માટે નર્કથી આપણે બચી ગયા છે. અને કેટલી અદ્ભુત બાબત છે. અને હું તમને જે કહેવા માગું છું કે આપણે પણ ઘણી વાર પ્રલોભનોનો સામનો કરવો પડે છે, પણ યાદ રાખો કૃષ્ણને પહેલો યાદ રાખવાની જરૂર છે. આપણે જે કંઈ છે દેવની કૃપાથી છે, અને આપણે કૃષ્ણના સંદેશ વાહકો છે. જેમ પાઉલે કહ્યું, પાઉલે બહુ અદભુત બાબત લખી, અને ગલાતીયનો પત્રમાં તમે જુઓ તો એણે કહ્યું છે, અને 6 અધ્યાય અને 14 કલમમાં લખવામાં આવ્યું છે કે પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ સિવાય હું બીજા કશામાં અભિમાન મેં કર્યો એવું થાવ. અને એણે કહ્યું કે શું કહ્યું કે મારા સંબંધી જગત વધસ્તંભે જણાયેલું છે અને જગત સંબંધી હું. કેટલી અદભુત બાબત છે. પાઉલના નિર્ણયો તમે જુઓ, જબરજસ્ત. એ પોતે ફરોશી હતો, એ સારામાં સારો બાઇબલનો જાણકાર હતો, પણ તેણે નિર્ણય કર્યો હતો કે હું વધસ્તંભનો પ્રચાર કરીશ. અને યાદ રાખો આપણા વિશ્વાસના જીવનમાં જો કેન્દ્રમાં ક્રૂસ હશે તો ઘણા બધા લોકોને આપણે તારણનું કારણ બનીશું, અને ઘણા બધા લોકોના માટે આપણે અનંતના આશીર્વાદનું કારણ બનીશું. હા, આપણે જાણીએ છીએ, જાણવું જરૂરનું છે, સંદેશાને પૂરો કરીએ પહેલાં કે ક્રૂસ પર કોઈ સુંદરતા નથી. આપણે જાણીએ છીએ કે ક્રૂસમાં કોઈ આકર્ષણ નથી. કદાચ બની શકે આપણી પાસે દુનિયાની જેવી વાતો નથી, તેમાં આકર્ષણ નથી, તેમાં સુંદરતા નથી, પણ એટલું યાદ રાખો કે એ ક્રૂસમાં જીવન હતું, એ ક્રૂસમાં શાંતિ હતી, એ ક્રૂસમાં તારાની બાબત હતી. હું વિચાર કરતો હતો કે કદાચ પાઉલે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રૂસ ઉઠાવ્યો ત્યારે ઘણા બધા લોકો અચંબિત થયા હશે કે આને તો આટલા અદભુત ચમત્કારો કરે ને આ ક્યાં ક્રૂસ ઉઠાવી રહ્યો છે. બની શકે છે, કેમ કે ક્રૂસ એ ગુનેગારને ઉઠાવવાનો હતો, પણ ક્રૂસ ઉઠાવવામાં એ શરમાયો નહીં. ઘણીવાર લોકો તમારી સાથે સામેલ નહીં થાય, અને દરેક બાબતમાં જ્યારે ટ્રુથ આવશે ત્યારે સામેલ નહીં થાય, અને ઓકે, ઇટ્સ ઓકે, એ એમનો નિર્ણય છે. આપણે લોકોને એક્સપોઝ કરી શકતા નથી, પણ ઈસુ ખ્રિસ્તે ખબર હતું મારે શું કરવાનું છે. અને આપણે વિશ્વાસીઓ તરીકે જાણીએ છીએ કે ક્રૂસની જ્યારે વાત કરીએ છીએ ભલે એમાં સુંદરતા નથી, પણ યાદ રાખવામાં જીવન છે. અને હું વિચાર કરતો હતો કે ક્રૂસમાં જે બાબતો હતી, ક્રૂસમાં પિતાના હૃદયની સુંદરતા હતી, ક્રૂસ એ નવા જીવનનો સ્રોત હતો. જ્યારે એ ગયો ત્યારે ક્રૂસમાં એક સ્વતંત્રતા હતી. ક્રૂસ પાપના પ્રભાવને નષ્ટ કરી નાખે છે, કેમ કે જ્યારે તમે જાઓ છો ક્રૂસ આગળ એ પાપનો બોજો ત્યાં હલકો થઈ જાય છે, કેમ કે ત્યાં ગ્રેસ છે. ક્રૂસ એમાં દેવનું જ્ઞાન છે, એ જ્ઞાન હતું. ક્રૂસ એ સ્વર્ગીય બુદ્ધિમત્તાની બાબત છે, ત્યાં બુદ્ધિમાન એ નથી કે દુનિયાની વાતો કરે. ગ્રીક આપણે ફિલોસોફર, ગ્રીક ફિલોસોફર જોડે એથેન્સના ફિલોસોફર બહુ બધું જ્ઞાન હતું, પણ પાઉલ ક્રૂસની વાત કરી રહ્યો એમાં બુદ્ધિમત્તા છે. અને એમાં બુદ્ધિમત્તા હતી. અને ક્રૂસ એ તો તારણનું સ્થાન છે, અને ક્રૂસ એ અનંતને બદલી નાખે છે. એક બાબત મેં લખી કે પાઉલે કહ્યું છે કે હું ક્રૂસ વિના કશું જાણતો નથી, ત્યારે એ કહે છે કે ના હું વિધિ વિધાનને જાણું છું, ના હું રીત રિવાજોને જાણું છું, કે ના હું કર્મકાંડોને જાણું છું, પણ હું માત્ર ક્રૂસને જાણું છું.
અને છેલ્લી બાબત હું એના વિશે વિચાર કરી રહ્યો હતો કે પાઉલે ક્રુસને ઉઠાવ્યો તો પાઉલે ક્રુસને ઉઠાવી લીધો જો આપણે ક્રુસને ઉઠાવી લઈએ છે તો ક્રુસ આપણે ઉઠાવી લેશે અને બહુ અદ્ભુત બાબત છે અને યાદ રાખો કે બળસનું તારણ માત્ર ક્રુસ પરના કૃષ્ણના કાર્ય પર વિશ્વાસથી થાય છે અને આ સિદ્ધાંત છે જે કદી બદલી શકાતો નથી અને પાપીને અનંતની અનંત નરકની જે સજા છે એનાથી બચાવી લે છે અને આ કોઈ શું કહેવાય છે કે દાદા પેલા શું કહેવાય છે ઘરડાઓની જે કહાનીઓ છે એવી વાર્તાઓ નથી આ અને આ કોઈ કહાનીઓ નથી આ ઘટના છે જે ઇતિહાસમાં ઘટી ગઈ છે અને માટે જ આપણે ક્રુસનો પ્રચાર કરીએ છીએ યાદ રાખો ક્રુસ એ ક્રુસ પર પ્રભુએ જે કાર્ય કર્યું છે એ અનંતનું કાર્ય એક જ વારનું એ કાર્ય છે એ વારંવાર કરવાનું કાર્ય નહોતું પહેલાં બલિદાનો વર્ષ વર્ષ આપવા પડતા પણ આ ક્રુસનું બલિદાન એ સરારે માટે આપી દેવામાં આવ્યું છે અને છેલ્લી બાબતોમાં તમારી સાથે જે વાત કરવા માગું છું કે આપણે જ્યારે ક્રુસનો પ્રચાર કરીએ છીએ ત્યારે વચનો યાદ રાખીએ પહેલો ગ્રંથ 1:18 પાઉલે કહ્યું કે ક્રુસ દ્વારા પરમેશ્વરનું સામર્થ્ય પ્રગટ થાય છે આપણે સામર્થ ક્યાંથી મળે છે શૈતાનની સામે લડવાને માટે ક્રુસની વાત કરીએ છીએ ત્યારે શૈતાન તમારી આગળ ઊભો નથી રહી શકતો કેમ કે હવે એમાં તમારી લાયકાતની જરૂર નથી તમે નિર્બળ છો ક્રુસની વાત કરો ત્યારે તમે નિર્બળ છો અને પાવસ્ટર સાલર એવું કહેતા હતા કે જે દાસ છે જે નિર્બળ વ્યક્તિ છે એના પર શૈતાન હુમલો કરી શકે જે માથું ઉઠાવે છે એને એ કાપી શકે છે પણ જે નમ્ર છે એને એને યોહાન 13માં દાસ થઈને પગ ધોયા એના પર શૈતાન હુમલો કરી શકતો નથી ને ક્રુસ ભલે નિર્બળતાનું ચિહ્ન છે પણ એ સામર્થ પણ છે પીટરે કહ્યું કે ક્રુસ પર એણે આપણા પાપોનો દંડ ઉઠાવી લીધો છે એટલે આપણે હવે પાપી નથી આપણા બધા જ પાપો એ ક્રુસ પર લઈ લેવા એટલે આપણા પાસે હવે ગ્લારી નથી કોઈ ડર નથી કોઈ શરમ નથી પણ આપણી પાસે અનુગ્રહનું સિંહાસન છે કે આપણે હિંમતથી આપણે જઈ શકીએ છીએ અને ક્રુસ એ પિતાના પ્રેમને પ્રગટ કરે છે રોમન 5:8 પ્રમાણે કે જ્યારે આપણે પાપમાં હતા ત્યારે એણે આપણને પ્રેમ કર્યો અને કલોસી 1:14 પ્રમાણે કે ક્રુસ એ પાપોની માફી આપે છે અને ક્રુસ દ્વારા પરમેશ્વર આપણને નવા સંબંધમાં લઈ જાય છે અને ક્રુસ દ્વારા આપણે તેના પરિવારના સભ્યો બનીએ છીએ અને 12:19 પ્રમાણે અને ક્રુસ એ સ્વતંત્ર કરે છે આપણા માટે ક્રુસ જે છે આપણા માટે ક્રુસ એ સ્વર્ગનું દ્વાર છે આપણા માટે ક્રુસ એ દેવનું જ્ઞાન છે આપણા માટે ક્રુસ એ આશીષનું સ્થાન છે આપણા માટે ક્રુસ એ મહિમાનું ચિહ્ન છે આપણા માટે ક્રુસ એ શિષ્યપણાનો રસ્તો છે ને ક્રુસ એ આપણા અભિમાનનું કારણ છે પાઉલ કહે છે હું અભિમાન કરીશ તો ક્રુસમાં કરીશ અને આપણા સંદેશનો વિષય પણ ક્રુસ છે આવો આપણી આંખોને બંધ કરીએ આવો આપણી આંખોને બંધ કરીએ ક્રુસ એ સામાન્ય બાબત નથી ક્રુસ એ અદ્ભુત છે ક્રુસ એ આપણી અનંતની દિશા બદલી નાખે છે જો આપણા સંદેશામાં ક્રુસ નથી તો આપણો સંદેશો અધૂરો છે આપણા સંદેશમાં ક્રુસ છે તો એ સામર્થ છે આવો આપણે ક્રુસની વાત કરતા શરમાઈએ નહીં ગભરાઈએ નહીં આવો આપણે ક્રુસની વાતને તાજી રાખીએ આવે ત્યાં સુધી એને આપણને સોંપવું છે અને ખરેખર આપણા પાપો તેના ક્રુસ પર બધા જ દૂર આવવા લાવો આપણા હૃદયને તૈયાર કરીએ આવો આપણે જાણી લઈએ આજે પણ એટલો જ પ્રેમ કરે છે જેટલો તેણે ક્રુસ પર કર્યો આજે પિતાના જીવ જમણા હાથે બિરાજમાન છે આજે એનો એટલો જ પ્રેમ છે આવો એ બાબતોને આપણે તાજી કરીએ ખરેખર તેણે આપણા પાપો લઈ લીધા છે અને લહુ કી ધારા
જીવનને સમર્પિત કરીએ, સેવા કરવાને માટે, એના માટે જીવવાને માટે એણે આપણને નવું જીવન આપી દીધું છે. જે આપણે ખોયેલું એ બધું જ એણે આપણને પાછું આપ્યું છે. ઉડાવ પુત્રની જેમ હવે આપણે ઉડાવ નથી, હવે આપણે દેવનું બાળક છે. એણે નવી અંગૂઠી આપણને પહેરાવી છે, નવો અધિકાર એણે આપણને આપ્યો છે, એણે આપણને નવું સામર્થ આપ્યું છે. અને અદ્ભુત છે કે તેણે સ્પેસ અને ટાઈમમાંથી એ પાપને કાઢી દીધું છે. આવો સેટાના જૂથ પર વિશ્વાસ રાખીએ. આપણે દેવના બાળકો છે, આપણે પવિત્ર લોકો છે, આપણે સંતો છે, આપણી પાસે પાપોની માફીનો અધિકાર છે, આપણી પાસે પવિત્ર આત્માનું જીવન છે, આપણી પાસે આપણે નવી ઉત્પત્તિ છે, સ્વર્ગમાં આપણી પહોંચ છે, પિતાની પાસે આપણી પહોંચ છે. સ્વર્ગદૂતો આપણી આજ્ઞાઓને પાલન કરે છે. આપણે બહુ પ્રિય છે. આવો સેટાના જૂથનો સામનો કરીએ વચન દ્વારા, ક્રૂસ દ્વારા. જો તમે કોઈ પહેલી વાર છો કે યુટ્યુબ પર તમે પહેલી વાર સંદેશ સાંભળી રહ્યા છો, જાણી લો કે માણસના પાપોના લીધે માણસ પાપી છે અને એનો ન્યાય ક્રૂસ પર થઈ ચૂક્યો છે. જો એના પર વિશ્વાસ નહીં કરે તો બાઇબલ કહે છે કે મરણ પછી નર્ક છે અને એનો સામનો કરવો પડશે, એમાં કોઈ બેમત નથી. આવો, જો તમે પહેલી વાર સંદેશ સાંભળો છો તો તમે પણ હમણાં જ પ્રભુ યેશુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને તમે નવું જીવન પામી શકો છો, સ્વર્ગમાં તમારા નામ લખાવી શકો છો, તમે પ્રાર્થના કરી શકો છો. પ્રભુ યેશુ, હું તમારા પર વિશ્વાસ કરું છું, ધન્યવાદ કરું છું, મારા પાપો તમે ક્રૂસ પર લઈ લીધા, સદાને માટે મને નવું જીવન આપ્યું છે. હું વિશ્વાસ કરું છું મારા હૃદયમાં. પ્રભુ ઈસુ, તમને મારા વ્યક્તિગતતાના હાથ ધરીને સ્વીકારું છું. જો તમે હૃદયથી આ પ્રાર્થના કરી છે, એ મુમેન્ટની અંદર તમને તારણ આપે છે, ક્ષણમાં તમને તારણ આપે છે, એટલે તમને તારણ આપ્યું છે. એફેસીમ્યાન પ્રમાણે કૃપાથી વિશ્વાસ દ્વારા તે તારણ આપે છે. તિતસ 2:11 પ્રમાણે દેવની કૃપા તારણ આપે છે. યોહાને 12 પ્રમાણે તમે દેવના કૃપાના બાળકો બન્યા છો. તમે વધી શકો છો, પ્રભુના ઘરમાં તમે વધી શકો છો. પ્રભુ, અમે આભાર માનીએ છીએ આ સંદેશને ભેસો, સંદેશ દ્વારા અમને તરોતાજા રાખો. શેતાનની તમામ કુયુક્તિઓને સામે લડી લેવાના માટે, અંધકારના તમામ પરિબળોની સાથે અવાજ ઉઠાવવાના માટે અને ખોવાઈને સંસારમાં તમારો પ્રેમ વેચવાના માટે ક્રૂસ અમારા માટે કાપ્યું છે. અમને ભરો, આ કોઠવાળીઓ રક્ષાનું જતન કરો અને તમારા નામના માટે મારો ઉપયોગ કરો. તમારી કૃપા આભાર માનીએ છીએ. બધા જ માટે ધન્યવાદ કરીએ છીએ. પ્રભુ યેશુ ખ્રિસ્તના નામે પ્રાર્થના સાંભળવા માંગીએ છીએ.